नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान एकम 2 प्रथम विश्वयुद्ध अने रशियन क्रांति। तो सौ प्रथम आपणे जोईए प्रथम विश्वयुद्ध। तो 1 ऑगस्ट 1914 थी आ युद्धनी शुरुआत थाय छे अने 11 नवेम्बर 1918 आ युद्ध पूर्ण थाय छे। तो आ युद्धने ध ग्रेट वार अने ध ग्लोबल वार तरीके पण ओळखवामां आवे छे। દુનિયાના ઇતિહાસમાં આ ભયાનક યુદ્ધ ગણાયું હતું અને એવી કોઈને ખબર પણ ન હતી કે આવું બીજું પણ યુદ્ધ થશે। હવે આ યુદ્ધમાં 2 ગ્રુપ બન્યા હતા, એક એલાઇડ પાવર અને બીજું છે સેન્ટર પાવર। તો એલાઇડ પાવરની અંદર ફ્રાન્સ, રૂસ બ્રિટન અમેરિકા જેવા દેશો સામેલ હતા। જ્યારે સેન્ટર પાવરની અંદર જોઈએ તો જર્મની, ઓસ્ટ્રિયા, હંગરી, ઓટોમન એમ્પાયર, તુર્ક જેવા દેશોનો સમાવેશ થયો હતો। હવે આ યુદ્ધમાં દુનિયાના 37 દેશો જોડાયા હતા, એટલે કે 37 દેશોએ ભાગ લીધો હતો। હવે વિદ્યાર્થી મિત્રો, આ યુદ્ધ થવાના કારણો એ આપણા પુસ્તકની અંદર આપેલા છે, તો પુસ્તક તરફ ધ્યાન દોરીએ કે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યા અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો। આ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોએ કેવા હતા, સામ્રાજ્યવાદના ભૂખ્યા હતા, એમ કે પોતાનું સામ્રાજ્ય સ્થાપવા અને પોતાનો પ્રદેશનો વિકાસ કરવા માટે તેઓ એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપે છે અને ત્યાં તેમની સત્તાનો વિસ્તાર કરે છે। પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા શરૂ થઈ। તેથી આ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોને જોઈને બીજા પણ યુરોપિયન દેશોને એમ કે એશિયા અને આફ્રિકાની અંદર સંસ્થાનો સ્થાપવાની લાલસા જાગે છે, એટલે આ યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા એટલે કે હરીફાઈ થાય છે। પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું હતું। હવે આ જે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો હતા એ સંસ્થાન ભૂખ્યા હતા અને પોતાનો પ્રદેશને લાલસા વધારવા માટે એમને એશિયા અને આફ્રિકાના દેશોમાં જે સંસ્થાનો સ્થાપ્યા હતા એનાથી એમની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સ્થિતિને નુકસાન પહોંચાડ્યું હતું। તો વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા કે જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા અનેક બનાવોનું સર્જન થયું હતું। તો હવે આ વિશ્વ રાજકારણની અંદર એવા પરિણામો આવ્યા કે એના લીધે પ્રથમ વિશ્વયુદ્ધ, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા અનેક બનાવોનું સર્જન થયું હતું। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે તેના વિશે વિગતે અભ્યાસ કરીએ। તો સૌ પ્રથમ આવે છે પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ। હવે એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા। હવે જોઈએ કે એશિયા અને આફ્રિકાની અંદર સંસ્થાનો સ્થાપવામાં મુખ્ય કોણ, તો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો। તો તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા। હવે આ એમના સામ્રાજ્યનો વિસ્તાર વધારવાની જે લાલસા હતી તેમના કારણે તેમને પોતાના પડોશી દેશોને પણ છોડ્યા ન હતા। તો નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો। હવે એ સમયે નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો, એટલે કે સ્પેનના હાથમાં હતું। પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા અને પછી પાછળથી ફ્રાન્સે એના પ્રાંતો પડાવી લીધા હતા। પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું। હવે આ પોર્ટુગલ શાસક બિનવારસ એટલે કે સંતાન, જેને કોઈ સંતાન ન હોય, એ રાજા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેના લોહીના સંબંધે એ રાજા સ્થાન લે છે। તો તેના લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ આવી જાય છે અને જેને કારણે 6 દાયકા સુધી યુરોપિયન દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઈશારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો। હવે પોર્ટુગલ એ સ્પેનના રાજાના હસ્તકમાં આવે છે ત્યારે 6 દાયકા સુધી બિન યુરોપિયન દેશો, એમ કે યુરોપ સિવાયના દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઈશારો માત્ર સ્પેન પાસે રહી જાય છે। હવે આગળ જોઈએ, એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા। હવે આ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોને જોઈને બીજા યુરોપિયન દેશો પણ સંસ્થાનો સ્થાપવા માટે પ્રેરાય છે, તો એમાં ફ્રાન્સ અને
ઓસ્ટ્રિયાની એમની પણ પ્રદેશ ભૂખની લાલસાને કારણે શિકાર કોણ બને છે? ઇટાલી અને જર્મન રાજ્યો બને છે. ઇટાલી તથા જર્મનના રાજ્યો પણ બન્યા. જો કે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપિયન સત્તાઓની પકડ મજબૂત બની હતી ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લીધા હતા. હવે એ સમયે એશિયા આફ્રિકાના દેશોમાં સ્વતંત્ર યુરોપની સત્તા પકડ મજબૂત હતી એટલે તેના કારણે એશિયા આફ્રિકામાં કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લઈ લીધા હતા. હવે આગળ જોઈએ એશિયામાં સંસ્થાનવાદ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે આપણો દેશ ભારત ક્યાં આવેલો છે? એશિયા ખંડમાં. તો ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, બર્મા, સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. હવે ઇંગ્લેન્ડે ભારતની અંદર પગદંડો એટલે કે પ્રવેશ કર્યા પછી ભારત પર તો સંસ્થાનો સ્થાપ્યા, પરંતુ ભારતના જે પડોશી દેશો હતા જેવા કે શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પણ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો અને એનાથી પણ એ આગળ વધી અને ચીનમાં પ્રવેશ કરે છે, પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો ઈસવીસન 1839-42માં થાય છે. હવે એને ચીનની અંદર પ્રવેશ તો કર્યો, પણ તે ઇંગ્લેન્ડે ચીન સાથે અફીણનો વેપાર કરતો હોવાથી એ ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થાય છે. ઈસવીસન 1839-42ની વચ્ચે આ યુદ્ધ થાય છે અને એ યુદ્ધ ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે જાણીતા થયા. તો આ યુદ્ધ છે એ ઇતિહાસની અંદર અફીણ વિગ્રહ તરીકે જાણીતું છે. આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. હવે શું થાય છે કે ચીનનો પરાજય થાય છે, ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે જે યુદ્ધ થાય છે એમાં ચીનનો પરાજય થાય છે, તેથી બીજા 5 બંદરો અંદર સામેલ થાય છે ચીનની નબળાઈ જોઈને અને તેઓ ઇંગ્લેન્ડની સત્તામાં વધારો કરે છે. અને બીજી બાજુ પણ ચીનની નબળાઈ જોઈને લાભ કોણ લે છે? જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો ચીન પર મેળવ્યા. હવે આગળ જોઈએ કે પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપિયન પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષાયા હતા. હવે પશ્ચિમ એશિયાના રણ વિસ્તારની અંદર વિપુલ પ્રમાણમાં શું હતું? ખનિજ તેલ. ખનિજ તેલ એટલે કે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ. તો એની લાલચ જોઈ અને યુરોપિયન પ્રજાઓએ શું કર્યું કે ત્યાં આગળ સંસ્થાઓ સ્થાપવાનો નિર્ણય કર્યો. હવે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી અને પોતાના હિતો જાળવવાના પ્રયાસો કર્યા. હવે એ લોકો જ્યારે પશ્ચિમ એશિયાના રણ વિસ્તારની અંદર ખનિજ તેલ વિપુલ પ્રમાણમાં હતું તો તેઓએ ત્યાં આગળ સંસ્થાનો સ્થાપવાનું નક્કી કર્યું અને એના પછી ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ એટલે કે પોતાના વેપારી મથકો સ્થાપ્યા અને પોતાનું હિત જળવાઈ રહે એના પ્રયત્નો ચાલુ કર્યા. હવે આગળ આવે છે આફ્રિકામાં સંસ્થાનવાદ. તો 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપી. હવે 15મી સદીના અંત ભાગની વાત છે ત્યારે આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ કઈ પ્રજા આવે છે? ડચ પ્રજા. તો ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા. હવે એક પછી એક પોતાના વેપારી મથકો સ્થાપે છે અને ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવામાં સ્પર્ધા કરી. હવે શું થાય છે કે ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા. તો ઔદ્યોગિક ક્રાંતિને કારણે હવે કાચા માલની જરૂર પડી કે કાચા માલની પ્રાપ્તિ માટે અને તૈયાર પછી કાચા માલ આવે એમાંથી એ પાકો માલ તૈયાર કરવાનો અને એના વેચાણ માટે એમને આફ્રિકાના વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ લાગ્યા. એટલે એમને યુરોપિયન દેશોને સંસ્થાનો સ્થાપવાની ત્યાં સ્પર્ધા કરી થઈ. હવે
आज एक काचो माल એટલે કે દાખલા તરીકે આપણને કાગળ બનાવવું છે તો લાકડાની અને પાણીની જરૂર પડે છે તો લાકડું અને પાણી એ શું છે કાચો માલ એટલે કે કાચો માલની પ્રાપ્તિ અને તૈયાર માલ વેચાણ માટે એમને આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા હવે યુરોપિયન દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવામાં સ્પર્ધા એટલે કે હરીફાઈ થાય છે તો બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી લીધો અને પોતાની સત્તા સ્થાપી ઇંગ્લેન્ડે ઇજિપ્ત પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના દેશો પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા ફ્રાન્સે ટ્યુનિશિયા મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું સ્થાન સ્થાપ્યું પોતાનું રાજ્ય સ્થાપ્યું જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની પરિષદ ઈસવીસન 1884-85માં યોજાઈ જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા અને આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું હવે શું થાય છે યુરોપિયન દેશોમાં એ પોતાનો આફ્રિકાના પ્રદેશોમાં અલગ અલગ જગ્યાએ પોતાની સત્તા સ્થાપે છે એટલે કે સંસ્થાનો સ્થાપે છે ત્યારે હવે આ બધું યોગ્ય ન જણાતા બર્લિન ખાતે યુરોપિયન રાજ્યની એક પરિષદ યોજાય છે ઈસવીસન 1884-85માં અને જેમાં નક્કી કરવામાં આવે છે કે આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા અને આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું હવે એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપી સ્વહસ્તક કરવા માગતા હતા હવે આ અલગ અલગ પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું એટલે લગભગ તો તેઓ પોતાનું સામ્રાજ્ય સ્થાપી ચૂક્યા હતા તો એક તરફ તે એવો સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયાની આફ્રિકાના પ્રદેશો ઉપર પોતાની સત્તા તો સ્થાપી પણ એ પોતાના સ્વહસ્તક તે હસ્તક લેવા માગતા હતા ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું અને તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ વેપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું હતું હવે યુરોપના દેશો એવા સંસ્થાન ભૂખ્યા હતા કે એશિયા અને આફ્રિકાના પ્રદેશોમાં પોતાના સંસ્થાનો તો સ્થાપ્યા પણ એ પોતાના હસ્તક કરવા માગતા હતા ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થાય છે એકીકરણ એટલે કે એ બંને એક થાય છે અને એ જર્મની એની અંદર ઔદ્યોગિકરણ વેપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવે છે અને પછી છેલ્લે આ ઝડપી બદલાતા જતા પ્રવાહમાં કે આ દેશોની અંદર રાજકીય આર્થિક અને સામાજિક શોષણ થતું જોવા મળે છે અને ધીમે ધીમે જે વિકાસ થતો એ અટકી રહ્યો છે અને તેને કારણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન થયું હવે ઇટાલી અને જર્મની બંને વચ્ચે એકીકરણ એટલે એક થયા એમાં જર્મનીએ ઔદ્યોગિકરણ વેપારીકરણ અને સંસ્થાનીકરણમાંની હરીફાઈમાં ઝંપલાવ્યું અને તેને રિસર્ચ કર્યું કે દેશનું રાજકીય આર્થિક તેમજ સામાજિક શોષણ થાય છે અને વિકાસ થતો અટકી ગયો છે તેથી તેને પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન થાય છે તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર ટૂંકમાં સમજીએ કે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા સ્પેને નેધરલેન્ડ બેલ્જિયમ લક્ઝમબર્ગ પોર્ટુગલ વગેરે રાષ્ટ્રો પર પોતાની સત્તા સ્થાપી પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો સામ્રાજ્યવાદી હતા તેમણે તેમના પાડોશી રાષ્ટ્રો પર પણ સત્તા જમાવી પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે પોર્ટુગલ સ્પેનના રાજા ફિબિર્સ બીજાના હાથમાં આવી ઇંગ્લેન્ડે એશિયાના ભારત શ્રીલંકા મ્યાનમાર સિંગાપુર મલાયા ચીન વગેરે દેશો પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું ઇંગ્લેન્ડે ચીનમાં શરૂ કરેલા અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા અને એ યુદ્ધો ઇતિહાસની અંદર અફીણ વિગ્રહ તરીકે જાણીતા છે તેમાં ચીનનો પરાજય થયો પરિણામે ઇંગ્લેન્ડની સત્તામાં ચીનમાં વધારો થયો હવે ચીનમાં ઇંગ્લેન્ડ ઉપરાંત રશિયા જર્મની ફ્રાન્સ બેલ્જિયમ જાપાન અમેરિકા વગેરે દેશોએ પણ સત્તા સ્થાપી
હવે ચીનની અંદર ઇંગ્લેન્ડે તો સ્થાપી, પણ એના સિવાય આ બધા રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, જાપાન, અમેરિકા જેવા દેશોએ પણ સત્તા સ્થાપી. હવે પશ્ચિમ એશિયાના ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો હતા. હવે પશ્ચિમ એશિયાની અંદર આ જે દેશો છે, ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી, ત્યાં આગળ ખનિજ તેલના વિપુલ પ્રમાણમાં ભંડારો હતા, અને એ ભંડારો પર ઇંગ્લેન્ડ અને જર્મની અને રશિયાએ કબજો જમાવ્યો. તો આ ભંડારો પર કોને કબજો જમાવ્યો? તો ઇંગ્લેન્ડ, જર્મની અને રશિયાએ કબજો જમાવ્યો. હવે ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધારે અનુકૂળ હતો. તેથી યુરોપના દેશોમાં આફ્રિકાના વિવિધ સ્થળોએ સંસ્થાનો સ્થાપવાની હરીફાઈ થઈ. 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો પર નેધરલેન્ડની ડચ પ્રજા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, ઇટાલી, સ્પેન, પોર્ટુગલ વગેરે યુરોપના દેશોએ પોતાની સત્તા સ્થાપી. એમ કે 15મી સદીના અંત ભાગની અંદર આફ્રિકામાં કયા કયા પ્રદેશોએ, એમ આફ્રિકાના જે જુદા જુદા પ્રદેશો હતા તેની પર કયા દેશોએ પોતાની સત્તા સ્થાપી? તો નેધરલેન્ડની ડચ પ્રજા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, ઇટાલી, સ્પેન, પોર્ટુગલ વગેરે. હવે ઈસવીસન 1884-85માં જર્મનીમાં બર્લિન ખાતે શું યોજાય છે? યુરોપના દેશોની એક પરિષદ યોજાય છે, અને એ પરિષદમાં યુરોપના દેશોએ આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી દીધા. હવે મિત્રો, આપણે જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જે જવાબદાર પરિબળો હતા એના વિશે માહિતી મેળવીએ. તો પ્રથમ વિશ્વયુદ્ધ 1914-1918 પરિબળો. તો આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું, તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914 રોજ થયો. જર્મનીએ સેડાની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો, તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી ઈસવીસન 1871માં. તે અનુસાર યુદ્ધદંડ અને પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા, અને ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું ન હતું. આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું, અને આમ એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ ભવિષ્યના બીજ રૂપાઈ ગયા હતા. મિત્રો, કે આધુનિક વિશ્વની કેટલીક હૃદયધાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં, એટલે કે આજે પણ વિશ્વની કેટલીક હૃદયપૂર્વક એટલે કે દુઃખી કરે એવી અને ભૂલી ન શકાય તેવી ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. અને આજે આ વિશ્વયુદ્ધ કોઈ એક કે બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું, એમ કે તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. એમ કે 1 ઓગસ્ટ 1914 રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો, અને તેની અંદર જર્મનીએ સેડાની લડાઈની અંદર ફ્રાન્સને પરાજય આપ્યો, અને તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. એટલે કે ઈસવીસન 1871ની અંદર ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી, કારણ કે ફ્રાન્સને પરાજય મળ્યો હતો, તેથી તેને સંધિ કરવી પડી. અને તેના અનુસાર યુદ્ધ દંડ તેને પોતાના બે પ્રદેશો આલ્સેન અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા. હવે ફ્રાન્સનો પરાજય થાય છે ત્યારે ઈસવીસન 1871ની અંદર ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડે છે, અને તે અનુસાર યુદ્ધદંડમાં પોતાના બે પ્રદેશો આલ્સેન અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા. હવે ફ્રાન્સનું અપમાન થયું, એટલે કે આ અપમાન ક્યારેય ભૂલી શક્યું નહીં, અને આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું. આમ એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાઈ ગયા. એમ કે આ જે ફ્રેન્કફર્ટની સંધિ થઈ એ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું, અને એક યુદ્ધનું કારણ બન્યું એટલે કે બીજા યુદ્ધના કારણ સર્જાઈ ગયા. હવે આગળ જોઈએ કે એની અંદર પહેલું જવાબદાર પરિબળ છે આર્થિક પરિબળ. કે 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. 19મી સદીમાં ઇંગ્લેન્ડે
एशिया ने आफ्रिका में विशाल साम्राज्य जमाव्यु। तो आपणे आगळ जोयुं के एशिया आफ्रिका में संस्थानवादो एने स्थाप्या था, एटले एज वात छे के 19मी सदी में इंग्लेंडे एशिया तथा आफ्रिका में विशाल पोतानुं साम्राज्य जमाव्युं अने ते पोताना संस्थानोनुं आर्थिक शोषण करीने धनवान बन्युं। અને પોતાના જે સંસ્થાનો સ્થાપ્યા હતા એનું આર્થિક શોષણ કરીને ધનવાન બને છે, તેમાં ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી અને 19મી સદીની છેલ્લી 25મીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી। એટલે કે જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો। તેણે એશિયા તથા આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો આ રીતે તૂટવા માંડ્યા। પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી। હવે આપણે જોઈએ કે 19મી સદીની અંદર ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું અને તેને ત્યાં આર્થિક શોષણ કરી અને ધનવાન બન્યું। તો એ ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને કારણે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી। તેથી 19મી સદીની છેલ્લી 25મીમાં જર્મની એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ થઈ ગઈ, એટલે કે કાચો માલ મેળવવા માટે આ હરીફાઈ થતી હતી। એટલે એમાં જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા મળ્યો। હવે આ બંને વચ્ચે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની વચ્ચે કોણ આવે છે? જર્મની। એટલે જર્મની આનો લાભ લે છે અને એ પોતાનો જે માલ છે એ સસ્તો વેચે છે અને એશિયા તથા આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો પર આ રીતે તોડ્યા એને, અને પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી। ફરીથી એકવાર આર્થિક પરિબળ જોઈએ તો 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારો મેળવવા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં માલ સસ્તી કિંમતે વેચવા માંડ્યો અને આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તોડ્યા અને આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ સર્જાયું। હવે આગળ બીજું પરિબળ છે લશ્કરવાદ। તો લશ્કરવાદમાં યુરોપમાં રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્ત્વનું હતું। હવે યુરોપના રાષ્ટ્રોની અંદર જે પ્રાદેશિક વિસ્તાર વધારવા માટે જે હરીફાઈ થઈ હતી તેના માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્ત્વનું હતું। ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી અને બીજી અને એ બાજુ જોઈએ તો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયાએ આ રાષ્ટ્રોએ પોતાના સૈન્યની તાકાત વધારવાનો પ્રયાસ કરતા હતા। તો જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી। તો આપણે જોઈએ તો જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં તો ફરજિયાત લશ્કરી તાલીમ અપાતી, જેમ કે લશ્કરની તાલીમ આપવાની શરૂઆત થઈ હતી। હવે સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું હતું, એટલે કે પોતાનું રક્ષણના બહાના માટે આ શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું હતું। આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું। હવે જોઈએ ત્રીજું પરિબળ છે જૂથબંધી ગુપ્ત સંધિઓ। પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો। જૂથબંધી એટલે કે બે ભાગમાં વહેંચાઈ જવું। તો પ્રથમ વિશ્વયુદ્ધ સર્જાવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, તેથી પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું। એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ, તો બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ હતું। તો આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્ત્વનું પરિબળ બન્યું હતું। તો હવે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર આ જૂથબંધી એટલે કે
બે ભાગમાં વહેંચાઈ જવું, એટલે કે વિશ્વ બે ભાગની બે જૂથોમાં વહેંચાયેલું હતું. એટલે એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગરી, બલ્ગેરિયા તથા તુર્કનું જૂથ હતું, તો બીજી બાજુએ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ હતું. અને આ બંને જૂથોની અંદર શું હતું? ઈર્ષ્યા, દુશ્મનાવાળ, શંકા, કુશંકા, ભય હતું, તિરસ્કારની ભાવના પેદા થઈ અને પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્ત્વનું પરિબળ બન્યું. અને આ જૂથબંધી એ પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્ત્વનું પરિબળ બને છે. હવે ચોથું પરિબળ આવે છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. તો બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. હવે બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા, તો બીજી બાજુ ઇટાલી અને જર્મનીએ એકીકરણ કર્યું હતું, એટલે કે એક થઈ અને રાષ્ટ્રના પરિણામો, એ બંને રાષ્ટ્રના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાને ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું અને યુરોપમાં આર્થિક ઈર્ષ્યાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યે ઘૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્વકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તો તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવા માગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી. હવે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાની અંદર આપણે જોઈએ તો યુરોપમાં એમ કે રાષ્ટ્રવાદની એ ભાવના ઉગ્ર અને સંકુચિત સ્વરૂપની હતી. તો જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો એ ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તો તે અત્યંત મહત્વકાંક્ષી હતો અને તે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો અને તેના સમયમાં યુરોપમાં યુદ્ધ એ જ કલ્યાણની નીતિ પ્રબળ બની હતી. એમ કે આ જે જર્મન સમ્રાટ કૈસર વિલિયમ હતો એ એક ઉગ્ર રાષ્ટ્રવાદ હતો, તે સામ્રાજ્યવાદનો પ્રણેતા પણ હતો અને એમાં એ મહત્વકાંક્ષી હતો અને એ વિશ્વ પ્રભુત્વની નીતિમાં પણ માનતો હતો. એટલે કે તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવનાર માગતો હતો. આમ જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી. હવે પાંચમું આવે છે વર્તમાનપત્રોનો ફાળો. તો યુરોપના રાષ્ટ્રોના વર્તમાનપત્રોના પરસ્પર આકરા ઉશ્કેરીકરણ, અતિશયોક્તિ ભર્યા અને જુદા લખાણો પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલે હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવા પ્રયત્ન પણ ન કરી શકે. હવે આ વર્તમાનપત્રોનો એવો ફાળો હતો કે યુરોપના રાષ્ટ્રોના વર્તમાનપત્રોના પરસ્પર એવા આકરા ઉશ્કેરીકરણ, એટલે કે વર્તમાનપત્રોની અંદર એવું એકબીજાના પ્રત્યે વિરોધમાં છપાવેલું કે તેના કારણે આ લખાણોએ પરસ્પર હરીફ દેશોના એક વિરુદ્ધ ઝેર ઓકી દીધું અને પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી બધી એ હદે થઈ ગઈ કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવા પ્રયત્ન પણ ન કરી શક્યા. કે આ દેશો વચ્ચે એટલું ઝેર રેડાઈ ગયું કે જે સત્તા સ્થાને જે બેઠેલા લોકો છે એ શાંતિ સ્થાપવા ઈચ્છતા હતા પરંતુ તેમના પણ પ્રયત્નો નિષ્ફળ ગયા. હવે આગળ આવે છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. તો અહીંયા યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું. ટિટસ કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાનને જ જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નિસ્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. હવે શું થાય છે કે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન અહીંયા આપવામાં આવે છે, એટલે કે યુદ્ધના એક નારા સ્વરૂપે પ્રગટ કરવામાં આવે છે કે નારા બોલાવવામાં આવે છે કે હવે યુદ્ધ વગર ચાલે જ નહીં. યુદ્ધ એ જ કલ્યાણ છે કે એ નીતિને જાહેર પકડ્યું અને
टीटस के जेवा जर्मन लेखकोए सिद्धांत प्रचलित कर्या के जे शक्तिमान छे तेने जीवानो हक छे तथा युद्ध एज राष्ट्रीय जरूरियात छे अने निस्के नामना जर्मन लेखके युद्ध ने पवित्र कार्य गणाव्यु। अने आगळ जोईए आपणे के ऑस्ट्रियाना राजकुमार अने तेनी पत्नीनी ब्लेक हेंड नामनी सर्बियानी उग्रवादी संस्था ना सभ्ये गोळी मारी हत्या करी। हवे ऑस्ट्रियाना राजकुमार अने तेमनी पत्नी ब्लेक हेंड तो एमनी सर्बियानी उग्र संस्थाना सभ्ये गोळी मारी हत्या करी तो आ घटना पाछळ सर्बियानो हाथ होवानो ऑस्ट्रियाए आक्षेप मूक्यो अने 48 કલાકમાં તેના ગુનેગારોને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખી નામું આપે છે। હવે આજે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેમની પત્ની બ્લેક હેન્ડ ને એમની હત્યા થાય છે તો કે કોને એનો આક્ષેપ આપવામાં આવે છે સર્બિયાને તો કે સર્બિયાને ઉપર એવો આરોપ ઢોળવામાં આવે છે કે એ લોકો ના એમના કોઈ સભ્ય જ આમને ગોળી મારી અને હત્યા કરી છે તો 48 કલાકની અંદર તેના ગુનેગારોને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું પણ સર્બિયા પોતે આ બાબતથી અજાણ છે એવું જાહેર કરે છે અને ઓસ્ટ્રિયાએ સર્બિયાને કશું જ માન્યું નહીં સાંભળ્યું નહીં અને સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું અને આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો। હવે કે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થવાનું કારણ કે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેમની પત્નીનું એક ગોળી મારી અને હત્યા કરવામાં આવી છે ત્યારે સર્બિયાની એ ઉગ્રવાદી સંસ્થાના સભ્ય પર આક્ષેપ મૂકવામાં આવે છે કે આ સર્બિયાનો જ હાથ છે અને તે સ્વરૂપે ઓસ્ટ્રિયા અને સર્બિયા વચ્ચે યુદ્ધ જાહેર થાય છે અને આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ। હવે જેની ચર્ચા કરી છે એના વિશે આપણે પ્રશ્નોત્તરી કરીએ કે એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં કયા રાષ્ટ્રો મુખ્ય હતા। એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા। હવે પશ્ચિમ એશિયાના કયા દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો છે। પશ્ચિમ એશિયાના ઈરાન ઇરાક કુવૈત સાઉદી અરેબિયા બહેરીન વગેરે દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો છે। ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે કયા કારણે યુદ્ધો થયા। ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણના વેપારના કારણે યુદ્ધ થાય છે અને આ યુદ્ધ કયા વિગ્રહ તરીકે જાણીતા છે તો આ યુદ્ધ ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે જાણીતું છે। ફ્રાન્સે આફ્રિકામાં ક્યો પોતાની સત્તા સ્થાપી તો ફ્રાન્સે આફ્રિકામાં ટ્યુનિશિયા મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાની સત્તા સ્થાપે છે। ઇટાલીએ આફ્રિકામાં કયા પ્રદેશો કબજે કર્યા ઇટાલીએ આફ્રિકામાં રાતા સમુદ્રની આજુબાજુના પ્રદેશો કબજે કર્યા। યુરોપના કયા બે દેશોએ એકીકરણ સાધ્યું યુરોપના જર્મની અને ઇટાલીએ એકીકરણ સાધ્યું। પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ તો 1 ઓગસ્ટ 1914ના દિવસે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ। ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો તો જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો। જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો અત્યંત મહત્વાકાંક્ષી હતો અને તે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો। યુરોપમાં કઈ નીતિ પ્રબળ બની તો યુરોપમાં યુદ્ધ એ જ કલ્યાણની નીતિ પ્રબળ બની। હા તો વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ। નેક્સ્ટ ટોપિકની અંદર આપણે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના અને તેના પરિણામો તાત્કાલિક પરિણામો વિશે ચર્ચા કરીશું। થેન્ક યુ।